هدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. જેઓ બે અવલાદ છે જેઓ પાસે અવલાદ નથી
تے انہیں اولاد نصیب تھائی تے ماتے اپنی ازاداری قبول تھائی تے ماتے اپنے اور توفیق ملے اب عبداللہ نے ازاداری کروا ماتے تے ماتے زیارت نصیب تھائی تے ماتے انہیں جتلا بانی حاضر چھے ہر ایک نی جائز مرادو پوری تھائی تے ماتے بابا سے بلند صلوات مسلسل اپری بات تے کلمہ طیبہ بارا مچالی رہی چھے جنو ایک ناندک روک بھاگ اپری گئی کالے پیش کئی رہا کہ تے کلمہ طیبہ یا تو تے سارو زار جی چھے سوسیال مکیم ہوئی سوسیال میں ایک حق چھے اپری عقیدہ نی بات کری انشاءاللہ میں نے آشا چھے کہ نتگانہ نی فائدو تھیو اسے કેમકે બધી વસ્તુ ને મુક્તા સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે સૌથી જે મુહિમ છે તે અકીદો છે આગળ એમ કહેવામાં આવતું હતું જ્યારે મરગસ્કરથી એટલે આગળ એટલે પ્રેમમાં 50-60 વર્ષ પહેલાની વાત હશે અમારે ત્યાં મશહૂર હતું એમ સચ્ચાઈ કોકોક ફેર એમને એમ દેખાતી હતી ત્યારે મેં હતી જોઈન હતા કે જે પણ ફક્ત તે ફ્રાન્સ જ નહીં જે પણ યુરોપ કે અમની કોર એટલે મગરીબ ઓક્સિડન્ટ કોર જાય છે તો કે ઘણી ફેરે કે છોકરાઓ રસ્તો જરાક ભૂલી જતા હોય છે પૂર્ણ પાજીર કે આડા રસ્તે જાય ના જાય પછી કે મલેશિયા પર આવતો તો માતમ કરાવતો તો મલેશ પર આવતો તો નમાઝી હતો કેમ એમ થઈ ગયું હશે ઘણા એના રેઝો હોય શકે છે પણ એમાંથી એક મોટામાં મોટો રેઝો એ છે કે મલીસ પરાવો એની જગ્યામાં મરસિયા પરાવો એની જગ્યામાં કે નમાઝ પરવો એની જગ્યામાં પણ જ્યાં સુધી આપણો અકીદો અકાયદ જે છે એ મજબૂત ના હોય ત્યાં ત્યારે આપણે બી કોઈ કે આપણી જગી છે તમે જોવો છો હવે માશાલ્લા ફક્ત માધાને મેમ રહીને થી હવે જે બધે જવાન લોકો આવે છે પ્લુઝુમાં મદ્રેસા કરેલા હોય છે અને એ લોકો પ્લુઝુમાં જે અકીદાની વાત છે એ બારામાં એ લોકો સાથે કામ કરવામાં આવેલું હોય ત્યારે તમને દેખાય છે કે ઘણી ફેર એવું થાય છે અને માશાલ્લા તમારે ત્યાંય પણ બા બરકત છે આપણું આ શાંત રહે થઈ ગયો અને આપણા પાસે માશાલ્લા શેખે છે ખુદાઈ ને જમાનમાં રાખે તો ઘણી ફેર એવું થાય કે ત્યાંથી જ્યારે આવે ત્યારે જે જરાક ફેબલ હોય ધર્મમાં અહીંયા આવીને માશાલ્લા બહુ સારા ધર્મી થઈ જાય છે જે જેની મુબારકબાદી હું તમને બધાને પેશ કરું છું ખાસ કરીને માવતર લોકો જે છે કે ખાસ કરીને તમો અને બધાય લોકો તમો જે અમારા જવાનને કેમ કે હું મને પોતાને ત્યાંનો સમજું છું અમારા જવાનને તમે જે ઉત્તેજન આપો છો જે મોકો આપો છો ખરેખર એના થકી જે ઘણા હજી ધર્મમાં બહુ વધારે ચુસ્ત ના હોય બહુ ફોંસે ના હોય લોકો અહીંયા આવીને માશાલ્લા ફોંસે પણ થાય છે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સોશિયાલની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇન્સાનની વાત કરીએ ને રિલેશન અંતર les humains હવે એની અંદરમાં એક આખો ભાગ છે કુરાનની એક આયત છે કુરાનની એક આયત છે જે આયત સૂરે બની ઇસરાઈલની આયત છે 17મો સૂરો અને 70મી આયત વલકદ કરમના બની આદમ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપણો રૂપેર હોય દર ફેરે હું જોતો હોય કે જ્યારે આયત હોય ત્યારે જોન હોય આ મને રૂશ દેખાનું તો કંઈક ફરી ભૂલ નથી થઈ ગઈ ને તો આ જો ઇન્સાન એક રૂપેર હોય છે ઇન્સાન પાસે જરા કે એમ રૂપેર થી તમે એને અલગ કરો એટલે જરા ખોઈ જાય પછી પાછો તો વલકદ કરમ ન બની આદમ અમો બની આદમ ને કરામત કરામત એટલે ઓનર અમો બની આદમ ને મુકરમ કહેરા છે અમો એને ઓનર આપ્યા છે હજી હું એક બોલ ગોતું છું પણ આવતો નથી ગુજરાતીમાં શરફ ઇઝત અમો એ લોકોને શરફ અને ઇઝત આપ્યા છે કેને મુસલમાનને શિયાને ધોરા લોકોને પૈસાવાળા લોકોને
ભણેલા લોકોને કોઈ નહીં બધોય ભેદભાવ જે છે એક અલગ ખુદા વિને કહે છે વલકદ કરમના બની આદમ અમે આદમની ઓલાદને જે પણ હોય ભણેલો હોય કે ન હોય પૈસાવાળો હોય કે ન હોય મોટા ફામીનો હોય કે ન હોય સફેદ હોય કે બીજા કલરનો હોય મુસલમાન હોય કે ન હોય બલકે ખુદાને માનતો હોય કે ન હોય પહેલી પ્રિન્સિપ ખુદાએ જે આપણને આપી છે શું છે કે બધાયને હું જે છે કરામત આપ્યો છે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સામે કોઈ બની આદમને જોઉ તો પહેલે મારો રિફ્લેક્સ એ હોવો જોઈએ તમને ખબર છે મેમ ખુદા ખુદાનો દુશ્મન કેમ ન હોય આપણે એને નથી જોવાનું એના ખાલિકને જોવાનું છે જ્યારે આપણે એક ઇન્સાનને જોઈ ત્યારે હરેક ઇન્સાનને જોઈને એટલે ઓન ડો વોર ઓન ટુટ એટ્રે હ્યુમન Le créateur qui l'a créé. Et le créateur n'est pas là, il 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 n'est pas là. Mais après, il y a une réponse. Je vais vous donner une question. Si vous avez un simple homme, et un homme qui a été le karamat, qui a été le karamat, то vous êtes musulman. Moumin n'est pas là. અસાદારે ઇમામ હુસૈન ની શું વાત થઈ એટલે બીજી હદીસ તમારી સમક્ષ પેશ આવે છે જે ઈ હદીસ આપરા છઠ્ઠા ઇમામ સાદી કે આલે મુહમ્મદ અલી સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ બહુ ગ્રાવ હદીસ છે ખતરનાક છે બહુ ગ્રાવ હદીસ છે અલ મુમિનુ અઅઝમુ حرمتم من الكعبه ان سامله چوپري ما نهي پرما معتبر چوپري ما چه مؤمن ني حرمت كعبه کرتا پن وداري چه لكرويا اي پلس ساكري كه لا كعبه امي ترادكشن کرتا تا كيو بول واپري ساكري بول واپري كه سائ بول واپري جرا کو چه جرا ترادكشن ڪري بداي ماشاءالله مارا ساتي باوش لوکو وئي چه تيري امي بول جرا ايچيجه کرتا وئي પણ એમ લાગ્યું કે આપણે એનો સાકરે બોલ વાપરીએ પણ હુરમત સાકરે જ નહીં ને હુરમત હુરમત એટલે કે જે મોમિન જે છે એનો એક સ્ટેટ્યુ છે કે જે આપણે એને વ્યોલે નથી કરી શકતા સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ હવે જ્યારે હું એક મોમિનને જોઉં આપણે કાબાની કેટલી ઇજ્જત કરીએ તમે તૈયાર છો કે મુમિનને કાબા કરતા વધારે ઇજ્જત આપો આપણે આમ તૈયાર નથી પણ નોર્મલમાં હદીસમાં છે હા એનો ઓનર વધારે છે પાછો એ જ આવું છું કે જેમ કે ઘરની અંદરમાં હોય લઈ લ્યો કે બહારથી કોણ આવ્યું હોય કાં જમાઈ હોય કાં વહુ હોય જ્યારે હું જમાઈને જમાઈ તરીકે જોઉં તો એની એટલી કદર કરું પણ જ્યારે એ જમાઈજી છે એ મોમિન હોય તો હું એને કાબાના પ્રમાણમાં જો કિંમત કરું તો બધાય પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય કે મારી વહુ હોય કે જે પણ હોય સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અરે મારી સામે એ હસ્તી છે કે જે હસ્તીની કદર ખુદા કરે છે એ હસ્તીની કદર રસૂલે ખુદા કરે છે એ હસ્તીની કદર અહલે બૈત કરે છે તો હું કોણ કે એને હું તુચ્છ લેખું સાવ સેમ્પલ છે જો અગર ફક્ત એ જ હોય આપણા પ્રિન્સિપની અંદરમાં તો કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ થાય ના થાય صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد હવે આ આ જસ્ટ પ્રિન્સિપ હતી આપણે પ્રિન્સિપ શું રાખ્યા ઇન્સાન હોય એટલે એની કદર છે મુમિન હોય એની હુરમત છે
છે કે નહીં હવે આપણે આવીએ જ્યારે ઇન્સાન પાસે મારેફત હોય છે એટલે આપણે સોશિયલની વાત કરીએ છે અને અલહમદુલ્લાહ આજે મને જરાક વધારે ટેમ છે પરપોર વિકાલે આપણે સોશિયલની વાત કરીએ છે જ્યારે સોશિયલની વાત આવે ત્યારે જરૂરી છે આપણે જેમના એક્ઝામ્પલ દીધા હતા કે આપણે ફક્ત સુપરફિશિયલ નજર ન રાખીએ આપણી નજર ઊંડાણની નજર હોય આ એક ઇસ્તવાર છે ઇસ્તવાર જે છે એક એલએફ બારામાં છે જેનું નામ તેજી છે બહુ લાંબુ નામ કંઈક છે પણ આપણે એને નામથી કંઈ કામ નથી આપણે જે ફે છે ને એનાથી કામ છે પહેલો વર્ષ એંગ્લોફોન અમેરિકની વાત છે તો એ લોકોને ત્યાં એન્ડ ટુ વાકાત સહી કોઈ આપણે ત્યાં જરાક સેપે હોય ને સેવન સેવન સેમેન સેમ દે જ્યારે સેમ દે માં પૂગે છે એટલે પાંચમા વર્ષે ના દે ત્યાં આપણા પાંચમા વર્ષે ને પણ એ લોકો નવમાં ત્યારે એક પ્રોફ બાય પ્રોફ છે એ આવીને બધા એલેવને કહે છે કે હું તમને બધાને ચાહું છું પણ પોતે કહે છે કે મારા દિલમાં જરાક હું આમ હું બોલી નહિ કે લોકો બધા એ જે કોન્સર્ન હતો પણ મારા દિલમાં એક એક્સેપ્શન રહે કે સોફ ઓલો જે છોકરો છે હું એને આદમીને નથી કરતી કેમ એના કપડા એ જરાય બરાબર નહીં નોર્મલ નહોતો એ છોકરો નોર્મલ નહોતો એ છોકરો એ પ્રોફ બોલે છે બાય પ્રોફ તો એ કે હું બધાને બોલું છું ને જ્યારે કે એન્ટેરો થાય એક્ઝામે થાય ત્યારે બિચારાને તુજુર ખરાબ જ નોત મળે એટલે હું એ કે બહુ આમ મજાની સાથે હું રૂષથી લખું કે એલેફ આવો ને રિવિઝન નથી કરતો ને આરસોર છે ને પારસ્ય છે ને બધું એ કે હું પ્રેમમાં આમ મને મજા આવતી હતી એક ફેરે કે ડિરેક્ટર અમને કહે છે કે હવે પાંચમો વર્ષ પતે છે હવે આપણે ત્યાં હોય તો સીજીએમમાં જશે હવે તો એ લોકોના દોષે બધાય જો પહેલેથી એટલે સેબેથી અહીંયા સુધી દોષે બધાય જો તો એ પ્રોફ બોલે છે એ કે હું એ કે સાવ એ કે જ્યારે હું એને દોષે જોઉં છું છોકરાનો તો એમાં એમ લખેલું છે કે જ્યારે સેબેમાં હતો ત્યારે એલેવ ઇન્ટેલિજન્ટ અને એલ રેપો એના બહુ સારા નોત છે ને બહુ માશાલા એક્ટિવ છે ક્લાસમાં પછી જ્યારે બીજો વર્ષ થાય છે સેવાયમાં ત્યારે લખેલું છે ના દોષ્યમાં કે હવે આસ્તે આસ્તે છોકરો બહુ કોન્સન્ટ્રેટ નથી કેમ કે એની મા જે છે બીમાર છે પછી એક વર્ષ પાછો વધે છે તો કે એની માને ખરાબ બીમારી છે કાન્સર થઈ આવ્યું તો એની માને તો કે સાવ પેરચ્યુર બે થઈ ગયો છે પછી ત્રીજા વર્ષે એની મા ગુજરી ગઈ ત્યારે એ પ્રોફ એટલે આ પ્રોફ ને બીજા પ્રોફ જે એના પ્રોફ કોન્સર ને હતા લખે છે કે આ છોકરો એટલો પેરચ્યુર બે થઈ ગયો છે એની મા ગુજરી ગઈ છે જો આને કોઈ જોશે નહીં બાજુમાં તો આનું પતી ગયું છે આનું પતી ગયું છે એટલે કોઈ જોયું જ નહોતું ને જાતું તું ઘણી ફેર આપણા જે પ્રોફ લોકો હોય છે મદ્રેસાની વાત નથી કરતો આ જનરલ સ્કૂલની વાત કરું છું ઘણી ફેરે ચૂકી જતા હોય છે પછી કે લખેલું છે કે અન માં ગુજરી ગઈ છે ને એનો બાપ એને બહુ દાદ નથી દેતો જ્યારે આ ભાઈ જોઈ છે ને ત્યારે એની આંખ ખુલે છે એની આંખ ખુલે છે ને એના ભ્રમા આંખમાં આંસુ આવી જાય છે હવે શું ફેર પડ્યો એસકે જે છોકરો એના નોત સારા નહોતા પ્રોબ્લેમ હતો કે સેમ્પટોમ હતો પ્રોબ્લેમ આંસુ એમ નહોતો એક પ્રોબ્લેમ નો સેમ્પટોમ હતો તમે જો સેમ્પટોમ માં બ્લોકે થાઓ તો એને કે મારેફત વગરની નજર પણ જો તમે કઈક જોવ તો તમે એને તપાસ કરો કે એનો મૂળ ક્યાં છે એને કહેવાય મારેફત હવે એવું થયું કે એ પ્રોફ જ્ઞાની ફેરસે રહેતી એટલે બધાએ આ દોષ્ય વાંચી લીધી એટલે એ લાકુની લંફોન આ વિચારો છે ને આસિસ્ટન્સ ની જરૂર છે એ લા કોમ્પ્રેસર તો એ ટાઈમમાં એન એનિવર્સરી હતી એટલે બધાએ કદો લઈ આવે છે અબાદ આંબાલે કરીને એ લઈ આવ્યો પણ સેમ જ કાગળિયામાં આંબાલાશમાં આંબાલે કરીને લઈ આવ્યો અહીંયા ધર્મમાં શું તમને ખબર છે પા ભાગની પરફેયા છે અને કઈ કોલી હતું કે જેમાં અમુક જી છે ઓલા પેરલ ઓછા હતા અને છોકરા તમને ખબર છે ને સ્કૂલની અંદરમાં હોય મશ્કરી કરે એટલે છોકરા જોઈને
مشكى هنشون وشرو بينو توي شوكراو ني كيتش نا او كونترير مانا بارفين بو غيمي اتلي بارفين راكيت شوكرا ني بولا شوكرا ني سامي تيد ني سامي تيدي ني سامي اني بچي پوتي كولي بھلے ادورو كولي چي پيري چي اسکول نو ٹائم تھئی گیو بدے گھر بھیگا تھئی گئی چھوکرو یہاں بات چوئی چھے ایک تم نے خبر چھے تم یہاں رائی کھائی کہ انہیں پارفین رائی کھائی کہ تیار تھی مارو مما یاد آوی گئی ایلا پروف سمائی چھے کہ ان مما نو پارفین آتو ان ماں نو پارفین آتو ایلے آستے آستے جی چھوکرو جی فول کرمائی گیو تو جی فلر تاریر تھی گیو تو تاریر کی سو کے ویلے کرمائی گیو تو فانے تھی گیو تو فانے تھی گیو تو یہ فول آستے آستے یہ فول پا چو کھیلے چھے فول کھیلے چھے کیم کیم کے کلکے لا کمپری یا ان پرسون کی لا کمپری آ چیز اپر گھرے ہوئی شکے چھے آ تو آو چھے نا تو دیو چھے نا آ کرے چھے پچھوارے چھے شو چو پروبلم چھے ایک ساتھو واقعو બાર તેર વર્ષના છોકરા ધમાલ કરે તોડફોડ કરે તો એ સમજાય આપણે કહે કે નોર્મલ છે પણ પાંચ સાત વર્ષના કે આઠ એક વર્ષના છોકરા તોડફોડ કરે તો સફે રિફ્રેશિયર એટલે આપણા મગજમાં શું આવે કે આ ઓલી ફિલ્મ જોઈને ને બધું જયારે ઊંડાણથી તપાસ કરીને તમને ખુદ શું હતું ખબર પડી કે એ આર્સેલમાંનો વિક્ટીમ હતો અને ઇલ્પુ વેપા પારલે બસ્કોલો એને દબાવતો તો ઇસ્કોલે આર્સેલમાં થતો તો એને દબાવતો તો તો ઇલ્પુ વેપા પારલે હવે એનું જે ફ્રસ્ટ્રેશન છે ક્યાં કાઢે બીજે ઠેકાને કાઢે એટલે જેની મારેફત જેની નજર મારેફત વગરની હોય થાપ ખાઈ જાય કે આ છોકરો તો સાવ એન્સોલા છે ને એની દવા જ નથી પણ જેની નજર મારેફતની હોય એ તપાસ કરે એવું થયું કે આ જે છોકરો છે આસ્તે આસ્તે પાછો એની ઉમંગ આવ્યો ઇસ્કોલમાં આવાસ થયો અહીંયા સુધી કે એ એક એવો દિવસ આવે છે કે એ એન્સોરથી જ પ્રોમોશન છે અને પોતે ખાસ એની મોર પોતે લખે છે કેમ કે જ્યારે એ યુનિવર્સિટીમાં જાય છે તો એ પ્રોફને લખે છે કે મેયર પ્રોફ કે જે યુ દમાવી છે વો પછી આ પ્રોફ એને કહે છે કે મેયર એલેવ મારા પાસે તું છું કેમ કે તું માં ઉવેર લે જ્યુ મારી આંખ બંધ હતી તું મારી આંખ ખોઈલો છે અને અહીંયા સુધી કે પછી એટલે કહેવાનો મતલબ એ છે કે આ જિંદગીની અંદર એક નજર જે છે એ સુપરફિશિયલ નજર છે મારેફત વગરની એનાથી ઇન્સાન છેટે ના પૂગે જરૂરી છે કે ઇન્સાનની નજર મારેફતની નજર હોવી જોઈએ અને મારેફતની નજર હદીસની અંદરમાં તમને મળશે સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે કે અલ મુમિનુ યનઝુરુ બિનૂરિલ્લાહ મુમિન જી છે ખુદાના નૂર થી જોઈ છે બીજી બોલની બીજા બોલમાં આપણે કે બીજા શબ્દમાં અર્થ શું થયો કે ખુદાન આપેલી મારેફત થી ઇન્સાન જી છે જોઈ છે એટલે આપણી નજર મારેફતની નજર હોવી જોઈએ ઘણી ફેરે તમને મળે કે બૈરાવન સાયકોલોજી ને જમની અલગ હોય કે ના હોય એને સમજવા માટે ફૂલ સુરતુ પહેરેલા માટે એને સમજવા માટે ફૂલ લીર એન્ડ લીબ્ર કઈ છોકરી એ તો તમને મન શીખાડવું જોઈએ કેમ કે આ ઓલી છે એકેડેમિક છોકરી છે લદીસની છોકરી નથી એટલે જો પાલપત ના જો બલાગાની પણ એકેડેમિક છોકરી એટલે લોમ વિયન દે માર્સ એ લા ફામ દે વેનુસ એ છોકરી ખરેખર વાંચવા જેવી છે હું તમને એક એક્ઝામ્પલ દઉં છું જેના ઉપર આપણે ઇન્સાન એટલે જર્મની સાયકોલોજી કેમ કે બૈરાવન તુશુર ફરિયાદ હોય છે વાતો નથી કરતો મારા સાથે અને કોન્ટ્રેરે ફરિયાદ હોય આનું તો બોલવાનું ચાલુ છે જર્મની એમ બોલે એટલે કેલ્ક ઉપર યા દો સે દો મોન્ડ ડિફરન્ટ છે કે નહીં હવે એ પોતે માં સમજાવે છે કે લોમ વિયન દે માર્સ અને લા ફામ દે વેનુસ જી જાન છે ને એની નેચર એ છે
કે જ્યારે જણ પ્રોબ્લેમ માં હોય જ્યારે જણ પ્રોબ્લેમ માં હોય તો il a tendance à se renfermer na gufama hein એનો જે growth છે એની અંદર માં પોતે renfermé થઈ જાય છે એન એન ફિતરત છે ની નેચર છે જ્યારે તમે જે જણ લોકો છે તમને કેશો ને કે ના એમ નથી નેચર છે બધાયની આપણે જ્યારે પ્રોબ્લેમ માં હોય તો આપણે એકલા એકલા પણ પસંદ કરે અને આપણે જે છે એકલા રહીને આપણો પ્રોબ્લેમ ને રિઝોલ્વ કરવાની કોશિશ કરે કોન્ટ્રેરમાં ઓ ફામ એમ નથી કે ખરાબ છે કે સારું છે એમાં જુજમાં નથી કરતા આપણે નેચર બૈરાવની નેચર ઈ છે કે જ્યારે બૈરાવ પ્રોબ્લેમ માં હોય તો એને જણની જેમ ના ઓરે ગુફામાં જાતા એની નેચર ઈ છે કેની ઇન્ફો એક્સટેરિયરી જે કરવું જોઈએ હવે તમે જોયા કોન્ફ્લિક્ટ થાય કે ના થાય મોટો પ્રોબ્લેમ આવી ગયો છે ફામીમાં ભાઈ જોઈ છે આ તો મને કઈ બોલતો જ નથી ઈ મને કોન્સિડર કરતો જ નથી એટલે મયરા તમારે શરૂ થઈ ગઈ ઈ ને મે કોન્સિડર મેમ પા કે આ મોટો પ્રોબ્લેમ છે ફામીમાં ઈ ને મે જી રિયે ના જણ એમ નથી કે તને કોન્સિડર નથી કરતો એટલે નથી બોલતો જણ ની ફિતરત છે એનું નેચર છે કે એકલો સહન કરી લે અને બૈરાઓ જે છે એ લોકો નેચરી છે કે એ લોકો જે છે એ લોકો દુઃખ જે છે ને બહાર પાડે પાપુર શેરસે દે સોલ્યુશન હે યાદ રાખે આપણે જણ લોકો જ્યારે બૈરાઓ આપણા પાસે કઈ ફરિયાદ કરે પાપુર શેરસે દે સોલ્યુશન હું તમને આ સાચો વાક્ય કહું છું આ જણ ને બૈરાઓ જે છે ડિફરન્સ એક માસા હતા ને એક માસી હતી તો એક ઠેકાણે હું પોતે તેમુએ છો તો હું ગયો એટલે આખા દિવસની જે તકલીફ છે માસીએ મારા પર શરૂ કરી દીધી કે જો ને દાસી આમ ને દાસી મોરી આવી ને સરખું કામ નથી કરી આ બૈરાવો હવે જ્યારે કહે તો એમને કે આપણે એને કંઈક સોલ્યુશન દે એટલે પોતે કહે છે બસ એને એમ થાય કે બસ એનું દુઃખ પોતે કાઢી હવે જણને આ બધું ના સમજણ પડે એટલે તમને કહું છે જણે શું કીધું એમાંથી માસાએ શું કીધું જો દાસી ના પોસાય તો રજા દઈ દે સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ રજા દે માસી ના દે કેમ કે માસી નો ઓબ્જેક્ટિવ ઈ નહોતો કે સોલ્યુશન ગોતે માસી નો ઓબ્જેક્ટિવ ઈ હતો કે હું મારી તકલીફ છે ને બહાર પડું કેમ કે લોકો નાચ્યો રેવી છે તો જ્યારે બૈરાઓ કંઈક આપણા પાસ ફરિયાદ કરે તો એ લોકોને ટેમ આપો એ ટેમ આપવું પણ એક મારેફત છે જેના પાસે મારેફત હોય એ ટેમ આપે જેના પાસે મારેફત નહીં હોય એ ટેમ નહીં આપે સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ એટલે ઈ વાત થઈ મારે પત્ની હવે આપણે બીજા હદીસ ની અંદર માં આવે છે કે જે હદીસ આપરા પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલી સલામ બોલવાની વાત છે ને કલે મે તૈયબા બોલ બોલવાનું તો આર્યો તમે એવું બોલો સારું બીજાઓને કે જે તમને ખબર કે બીજા ઈ સારું તમને કે તમારા બારામાં બોલે બે થાયાનો પ્રતિક્ષો તમને સારું બોલે યા તો તમારા બારામાં સારું બોલે તમને જોઈ ખપતું હોય તો તમે બીજાને સારું બોલો ને બીજા બારામાં સારું બોલો મોટો પ્રોબ્લેમ છે સે લેગોઇસ્મ કીચુ એટલે સોશિયલમાં જ્યારે એગોઇસ્મ આવી જાય છે એક ફામીમાં જ્યારે એગોઇસ્મ આવી જાય છે ત્યારે તકલીફ શરૂ થઈ જાય છે બે સાસુ ભેગી થઈ આજે સાસુ લોકોનો ભારો છે સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ બે સાસુ ભેગી થઈ અને આ તમને કિસ્સો મળશે મારું ઉલ્લાસગરની મજલિસમાં એના હવાલેથી હું કહું છું એ કે બે ભેગી થઈ બહુ જમાના પછી લોકો ભેગી થઈ ગયા તો કેમ છે હા બહુ સારું છે પણ મને બહુ
તકલીફ છે એટલે બહુ મૂંઝવણમાં છું અને હું રાજી નથી બહુ હેરાન છું એક ભાઈ બોલે છે શું છે તો કે મને એવી વહુ મળી છે એવી વહુ મળી છે કે માર દીકરાને જે બધી હોય ને પગાર ને બધું ધણી થઈ જાય છે અને એ પોતેને જેમ માફક આવે એમ વાપરે છે એટલે નથી ગમતું સાસુને વખતે દીકરી કાંઈ નહીં બોલતી હોય પણ સાસુને વધારે વ્યાધિ થાય તમને ખબર છે ને સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તો આ એક બીજીને પૂછે છે કે તું કે તારી હાલત કેમ છે તો કે માશાઅલ્લાહ મને બહુ ખુદાનો શુકર છે હા કેવી રીતના મને એવો જમાઈ મહિલો છે કે એનો પગાર જે બધું છે એ મારી દીકરીને દઈ દે છે એ જ ના છો એ જ છો પણ એક છે મારા વંતાજમાં છે તો સમારો જ અને બીજું છે મારા વંતાજમાં નથી તો હાય મુસીબતને વાવેલા બસ ઇન્સાનનો પ્રોબ્લેમ એ જ છે જ્યારે ઇન્સાન પોતાને સાંત્ર જુમોન સમજે છે અને એને કંઈક સેક્રિફાઈસ કરવી જ નથી તો પછી આવા વિઝ્યો થાય અને આ જે ચીજ છે એગોઇસ્મ એ કોઈને એમાં ફાયદો નથી તમને ખબર છે બધા એમાં ખોટમાં હોય બે જણા હતા એ લોકો સાથે ગયા સફરમાં તો એક ટકાને લોકોનું ઉતારું હતો હવે બે જણા સાથી સફરના અને દોસ્તાર સફરના સાથી દોસ્તાર હવે એક એનો માલ ને ઉતારે છે તો જે બીજો હતો એ જે ઓલો રેસ્ટોરાં ને ઓબેર્જ હતો એના માલિક સાથે વાત કરે છે તને ખબર છે મારો જે દોસ્ત છે એ તો સૌ બળદિયા જેવું છે ન ઓળખે ન લાગે ન વર્ગે બસ એને બયાન કરે છે સૌ બળદિયા જેવો છે કેમ તો કે આમ છે ને તેમ છે ઓકે પછી જ્યારે ઓલો આના સાથે એકલો હોય છે એ પત્રો સાથે તો વરીએ શરૂ કર્યું કે મારું જે સાથી છે એ સૌ ગધેરા જેવો છે એ સાંભળી લીધું પછી જ્યારે જમવાનો ટાઈમ આવે છે ત્યારે ટેબલ ઉપર ઓલો માણસ છે એ ઘાસ રાખે છે ફોય રાખે છે હેર્બ રાખે છે તો અમને શું લેખે છે અમે જાનવર છે માફ કરજો આ બોયલો તું બળદિયા જેવો છે ને આ બોયલો તું ગધેરા જેવો છે તો તમે એકબીજાને જાનવર સમજો છો આ તમારું ખાવાનું છે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ખોટ કે ને બે ને અમે જ્યારે ભણવા ગયા અરુષર તો અમારા એક ડિરેક્ટર હતા શેખ અને એક સૈયદ હતા અમારા સાથે સાથે રહેતા હતા એમ ઓલા ડિરેક્ટર બહાર રહેતા હતા ને અમારા સાથે રહેતા એ લોકોની હોશિયારી તમે જો આ સૈયદ ઓલા શેખ ના વખાણ કરે તમે કહો છે આમ છે આ તો પૈસા વાળાના દીકરા છે ને આ એન્જિનિયર છે ને આમ છે ને તેમ છે એટલે અમારી નજરમાં એની ઇજ્જત વધે કે ના વધે પણ જયારે શેખ પાસે હોય અમે તમે કહો છો ને સૈયદ એટલા આલિમ છે ને એટલા બાહોશ છે ને એટલા માશાલ્લા છે એટલે તો એની ઇજ્જત તમારી નજરમાં વધે કે ના વધે કોણ ગાયા બે હવે તમે જરાક લઈ આવો તો સાસુ સસરાનું ખરાબ બોલે સસરા જમાઈ પાસે જેમ કે ને સસરા સાસુનું ખરાબ બોલે તો કેને ખોટ છે બેને પછી આ ઘાસ લઈ આવવાની જરૂર પડે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આ બધી વસ્તુ મારેફતમાં જાય કે જ્યારે ઇન્સાન જે છે એનું એગોઇસ્મ ને ભૂલી જાય છે ત્યારે એ જે ખુદાનું નૂર છે ને એનાથી પોતે આ જિંદગીને જોઈ છે અને એની અંદરમાં એનો ફાયદો છે એ જ પ્રમાણે આ વાત યાદ આવી ગઈ છે સાતો સાત એ જ પ્રમાણે બે જણા સફરમાં હતા એટલે સાથી નહોતા એ લોકો એક જણો આવ્યો એક એવા ગામડામાં કે જ્યાં એક જ હોટલ હતી અને એક જ સાંભળ બાકી હતો તો એ કે મને રૂમ ખબર છે તો ગાર્યું
પછી ને પછી બીજું આવે છે થોડાક થોડાક વખત પછી થોડાક ટાઈમ પછી તો કે હું પરદેશી છું મહેમાન છું તો કે મારા પાસે શામ્ર એક જ બાકી હતું એમાં બે ખાટલા છે તો એક ભાઈ ગયો છે જો વાંધો ન આવે તો એમાં તો આવી જ હતું કે ના વાંધો નથી હવે ક્યાં જાય બે છે હવે પ્રોબ્લેમ પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ તમને કહો છે એકને બારી હોય ને બારી એકને બારી જો ખુલ્લી હોય તો નિંદર ના આવે અને બીજાને બારી જો બંધ હોય ને એટલે બારી ખુલ્લી હોય નિંદર ના આવે ને એકને છે જો બંધ હોય તો નિંદર ના આવે એટલે બે કોન્ટ્રાડિક્શન છે ને હવે છું શું ઇનિશિયલમાં બારી બંધ હતી એટલે એક જણ ઉભો થઈ ને ખોલે છે બોલો કે મારી નિંદર જશે એ વળી ઉભો થઈ ને બંધ કરે છે શું થાય ટેન્શન વધતો જાય બરાબર છે એમ જ હોય ટેન્શન વધતો જાય ટેન્શન વધતા વધતા બારી પછી જોશથી બંધ થતી હતી ને ખુલતી હતી અહીંયા સુધી કે બારી જે છે એ ખરી પડી એટલે ઓલા જે હોટલ નો માલિક હતો એ સાંભળનો એને અવાજ આવે છે કઈક શું ટૂટ્યું જોઈ છે તો તમને કહું શું કહ્યું બે ને આઉટ કર્યા તમે અહીંયાથી નીકળો તમે ખપો જ ના અહીંયા એટલે કોણ ખોટમાં ગયો બે ખોટમાં ગયા તો જિંદગીની અંદર એમ જ છે કે જ્યારે ઇન્સાન જે છે એની અંદરમાં જ્યારે સબર ના હોય ત્યારે ઇન્સાન ખોટમાં છે કેમ કે એ જીને તી કરી નાખે છે હું હજી તમને એક બીજી કિતાબની વાત કરું છું કે જે કિતાબ તમે એમ કહો કે મેં નાના હતા ત્યારે મેં કિતાબ વાંચી છે કોમન સફર દેઝામી વાંચા છો આપણને તો નોર્મલમાં પારકર હોય હા ઇન્સ્ટિટ્યુશન છે દાલ કાર્નેજી હા કોમન સફર દેઝામી એની અંદરમાં એક હિસ્ટોર છે એટલે તુજું હું લાવું છું તમને કે ક્યાં તરીકા છે આપણે એટલે જો એગોઇસ્મ ને મૂકી દઈએ તો ઇન્શાલ્લાહ કામ આગળ વધી શકે છે પણ જો આપણે એગોઇસ્મ ની સાથે જિંદગી બસર કરશું તો આપણે આગળ નહીં વધીએ પોતે એક એક એક્ઝામ્પલ આપે છે કે હું એક અવાર નવાર પેશ કરવા જાઉં મચ્છી પકડવા જાઉં એ કે મને શું ભાવે તમને કહો છે પોતે કહે છે મને કે ફ્રેશ આલા ક્રેમ બહુ ભારે તો મને એમ છું કે હું મચ્છી પકડવા જાઉં છું પેશમાં તો મને જે ચીજ ભાવે એવું આ મચ્છીને હું સમજાવું કે એ લોકો એ જ ખાય પણ કે મને એમ છું કે ના ટેમે નથી ને એ લોકો સમજશે નહીં ત્યારે મને એમ છું કે જો અગર મને મચ્છી ખપતી હોય તો જે મને ભાવે એ મને નથી જોવાનું જે મચ્છીને જે અંતરેસે થાય એ મને જોવાનું છે એને જે છે ઓલા વેર અંતરેસે થાય છે તો હું એને એ આપીશ તો મને મચ્છી મળશે તો કે જિંદગીમાં એમ જ છે અરે ભાઈ મને જે અંતરેસે થાય હું એપોસે કરું એ ના થઈ શકે સામેવાળાને શું અંતરેસે થાય છે જરાક એનો તો ખ્યાલ આપણે કરે એ હદીસ આપણે જોયા કે જે તમને ગમે એ બીજા માટે પણ તમે ચાહો સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અને આપણે આગળ વધીએ છીએ મારેફતમાં જ્યારે ઇન્સાન વિચાર્યા વગર કઈ બોલે તો એ મારેફત વગરનું કહેવાય ને એને આપણે મોલા કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ લિસાનુલ આકિલે વરાઅ કલ્બિહી અકલમંદની જીભ જે છે ને દિલ પાછળ છે સભે ચિરકો પહેલે દિલ પછી જબાન પહેલે વિચારે પછી બોલે કોન્ટ્રેરમાં જે ઓલો છે અહમક અકલ વગરનો એની સબ એની દિલ ક્યાં છે એનો દિલ ઇન જબાન પાછળ છે પહેલે બોલે પછી વિચાર કરે કે શું બોલી નાખ્યું મેં પહેલે બોલે પછી વિચાર કરે કે મેં શું બોલી નાખ્યું સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ હજી બીજી બે હદીસ છે આપણે એક પછી એક ડિરેક્ટ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે જનાબ અબુ ઝર ને કે અય અબુ ઝર અલ કલમ અત તયબા સદકા
કલિમે તૈયબાની વાત થઈ છે ને આપણી જે સારા બોલ છે ને સદકો છે આપણે માશાઅલ્લાહ ગઈકાલ પરમની વાત કરી કે અહીંયા પ્રોજેક્ટ છે ને ફિનાન્સિંગ છે એ જ પ્રમાણે સારા બોલ છે ને સારા બોલ સારા બોલ આપણે કોઈને અંકુરાજે કરે અંકુરાજે કરે એ આપણા કુરાજના બોલથી ક્યાં છેટે પૂગે છે એના કેટલા અનેકડોટ છે પણ જેના માટે મારા પાસે એકાદ અનેકડોટ હતું પણ મોકો નથી એટલે હું પસાર થઈ જાઉં છું એક બીજી હદીસ છે મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ એ શું છે કે જે જીભ જે કાટે ને એ તલવાર કરતા વધારે હોય છે કે નહીં આપણે ઘણી ફેરે બોલી નાખતા હોય છે કોઈને વિચાર્યા વગર બોલી નાખતા હોય છે પણ યાદ રહે કે અગર કોઈ તલવાર લઈને આવે આપણે શું કહીશું યા ખુદા ને પણ કેમ જયારે જીભથી કોઈ એકબીજાને કાટે છે ત્યારે આપણે યા ખુદા નથી બોલતા અલોર કે ઘણી ફેરે બલકે હદીસ પ્રૂવે કરે છે કે ઘણી ફેરે એવું થાય છે કે જે જીભનો ઇમ્પેક્ટ છે ને એ માણસ ઉપર વધારે હોય તલવાર કરતા કેમ કે તલવારનો જખમ જે છે એ રૂજાઈ જશે પણ જીભ થકી જે જખમ થયો એ હરગીજ નહીં રૂજાય સલ્લુ અલા મુહમ્મદ વા અલી મુહમ્મદ લાગે છે બહુ જાજી હદીસો તૈયાર કરીને આવ્યો તો એ બધું મુકતા જે છેલ્લી હદીસ છે આપણે અહીંયા આવીએ ખરેખર જાજી હદીસ હતી પણ હું જોઉં છું કે ટાઈમ આપણને સાથ નહીં દે જ્યારે આપણે કલેમા તૈયબા બોલ પરોલ કે સારા બોલ છે કે નહીં એની વાત કરે તો એની અંદરમાં હું સવાલ પેશ કરું છું કે હું પરોલની જ વાત થઈ છે એ પરોલ તો સિમ્બોલ છે તું તાકત હવે હું તમને પૂછું છું કે જે પણ આકત હોય મસ્જિદ બનાવવાનું હોય ઇમામવાડા બનાવવાના હોય જે પણ હોય એમાંથી સૌથી બહેતરીન કયો અમલ છે એટલે જરાક આવાસ થઈ ગયું છે નોર્મલમાં સલ્લુ અલા મુહમ્મદ વા અલી મુહમ્મદ તમને જવાબ મળી ગયો જવાબ મળી ગયો અજબ જેવી વાત છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે છે કે મા બુનિયા બિનાઉન ફિલ ઇસ્લામે અહબ્બુ ઇલલ્લાહ મિન અત-તજવીજ મિન અત-તજવીજ નિકામ પરે છે કબીલ તુ તજવીજ એ તજવીજ છે કે બિના બિના એટલે સ્થાપના સ્થાપના તમે કંઈક બનાવો એને કે સ્થાપના કોઈ પણ સ્થાપના ઇસ્લામમાં જે સૌથી પસંદીદા ખુદાની નજરમાં છે એ શું છે એ શાદી છે શાદી કરો નહીં શાદી કરાવો એટલે જે કરી લીધા હોય કાલે કોઈ આવીને મને કહે ના કે બસ હવે છે કે અમને બીજી ને ત્રીજી કરીએ છે કેમ કે તમે બોલ્યા બહુ સારું કામ છે ના જે ના કહેલા હોય જે કરી લીધા હોય લોકોને ઇન્શાલ્લા એ લોકોની શાદી મુબારક થાય પણ જે ના કહેલા હોય એ લોકોની વાત છે અને એની અંદરમાં શાદી કરાવવું તમને કહું છું મેં જયારે કોકો ફેરે ધોના શો માંગે તો એ લોકો એમ કે શેખ અમને એવી ચીજ કયો કે જે બાકી રહેવા વાળી હોય હા શું જેમ કે મસ્જિદ ઇમામ વાળો અમે જયારે એ લોકોને કહીએ કે ઇસ્કોલ એમાં તમને ધોના ત્યોર મળે બલકે જાજા મળે કુવામાં તમને ધોના ત્યોર મળે પણ તમે નહીં કહો કે જો ઇસ્કોલ છે ઇસ્કોલ ચલાવવા માટે ખર્ચો તો ખપે ને એના માટે તમે કઈ કરો તો કે ના ના હાઉસો છે હાઉસા ચલાવવા માટે તમને ખબર છે પેલે માણસો એ વેસ્તીર કઈ રહ્યા અમારા જેવામાં તો આજે અમે તમારી સમક્ષ છે શેખ મોઈઝ ને તમે લઈ લ્યો પાછળ કોક ને વેસ્તીસ માં છે પણ જો એ કીધું હોત કે ના અમે ઇન્સાન માં યુમેન માં યુમેન માં અમે વેસ્તીર નથી કરતા અમને ફક્ત ભીત માં વેસ્તીર કરવું છે તો આપણે છેટે ના ફૂગીએ તો આ જે વેસ્તીસ માં છે શાદી ની એ બહુ મોટી વેસ્તીસ માં છે અને યાદ રાખજો કે શાદી એવી ચીજ છે કે જો અગર ખુદાથી ખુદા પાસે સૌથી પસંદીદા હોય તો ખુદાનો જે દુશ્મન છે ને ગમે કે ના ગમે ના ગમે ને એટલે કોઈ બી રીતના કોશિશ કરશે કે શાદી તૂટે એટલે ઘણી ફેરે તમને
جانو ملے کہ 50 ورس نی شادی چھا لوکو نی چھوٹا چھرا چھ استغفر اللہ ابھی تو لوکو نی عمر ای بھی چھ کہ ساجش ہوئی ہاں ایا چھوٹا چھرا نی بات کیا تھی اوی એટલે તમને એમ થાય કે ના શૈતાન 50 વર્ષ પછી પણ મુક્તો નથી એટલે શાદીન 50 વર્ષ પછી આ આપણે એના ઉપરથી સમજી શકીએ છે બહુ ઘણી વાત કરવાની હતી પણ આપણે મસાહેબનો હક અદા કરવાનો છે એ જ મારિફત જ્યારે ઇમામ હુસૈન અલેસલામ કે કાફલા સાથે છે અને જ્યારે ઇમામની આંખ ઘેરાઈ જાય છે અને બોલે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન جناب علی اکبر باجو ماتا تو کیا چھ بابا میں تم نے کلمہ استرجاع لینا للا بولتا سان بیرو تو کہ ہاں بیٹا شام چھ بابا تو کہ من ایک آواز سن رہی چھ کہ آلو کو اقوام اتلے کافلو جائے رہی ہو چھ نے موت پن ان کو ساتھ جائے رہی چھ تو جناب علی اکبر بابا نے کہا چھ بابا سو اپنے حق مانا چھ کہ بابا بے شک اپنے حق مانا چھ તો કે પરવા નથી મોત આપણી પાસે આવે કે આપણે મોત તરફ જઈએ આ મારિફત છે જનાબે અલી અકબર તમને ખબર છે ને શબીએ પયંબર હતા એના દેખાવમાં એના અવાજમાં એના કુંભવર્તમાં એમ રેણી કે નહીં તમે જો એટલે તમને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ યાદ આવી જાય એટલે તો જ્યારે આશુરનો દિવસ આવે છે એટલે સુબે આશુર આપણે ત્યાં રવાયો હોય છે કે ખાસ અઝાન દેવામાં આવે કેના કેની સુન્નત ઉપર ચાલે છે આપણે જનાબે અલી અકબર ઇમામ હુસૈન જેના મોઝિન છે અને કે છે તારો મિશન થઈ ગયો આજે હું એક એવા પાસે અઝાન દેવડાવીશ કે જે અનોખી અઝાન છે શું હતું ઇમામ હુસૈનને એનો મકસદ શું હતો કે ઓલા લોકોની મારિફતને જગાડે કે ભાઈ અને એમ જ થયું જ્યારે જનાબે અલી અકબર અવાજ બુલંદ કરે છે તકબીરનો અલ્લાહુ અકબર ત્યારે દુશ્મનના લશ્કરમાં એક ઓરા મચી જાય છે શું રસૂલે ખુદા આવી ગયા છે કેમ કે રસૂલ જેવો અવાજ હતો જે લોકો રસૂલને ઓળખતા હતા રસૂલ નથી આવ્યો પણ શબીએ પયંબર છે કહેવા માટે કે ના અહીંયા રસૂલના સાથીઓ છે રસૂલનું કામ છે અહીંયા હું આગળ વધુ પહેલા એકાદ બે નાના રિમાર્ક કહેતો જાઉં ત્યારે મસાહેબ પરાઈ ઘણી ફેરે મલેશિયા પરાઈ ઘણી ફેરે એવી વાત થાય કે આપણે બીજે ક્યાંય સાંભળ્યું હોય કે આમ નહોતું જેમ કે ફોર એક્ઝામ્પલ જનાબે ફાતેમા સુગરા ફોર એક્ઝામ્પલ પોસિબલ છે આપણે મત કોઈ સાંભળ્યું કે ના એ હતું જ નહીં ને એક્ઝિસ્ટે થતા જ નહોતા ના એવું નથી આટલા વર્ષના એક્સપિરિયન્સ પછી હું તમને એટલું કહી શકું છું કેમ કે આપણા પાસે સોર્સ આરાબ તો હોય ને આપણે જ્યારે ગુજરાતીમાં કંઈક સાંભળે તો આપણા પાસે સોર્સ આરાબ હોય હું તમને કહું છું બસ જૂજ એકાદ બે એવી વસ્તુ છે કે તમને નહીં મળે સિનો સોર્સ સમજ છે હા જયીફ હોય ના હોય બીજી વાત છે સમજો છો પણ સાવ ના હોય ખોટી વાત છે કેમ કે અમુક એવા નીકળ્યા છે કહેવા માટે કે નો હસતા હોય આપણા ઉપર કે તમે મારી જનાબે સુગરાન ક્યાંથી કાઢ્યો છો ના છે આપણા કિતાબોમાં છે હિસ્ટોરીમાં એ જ પ્રમાણે આજે જે છે જનાબે અલી અકબરની માતા એની માં અમુક તમને કહે છે કે ના નહોતા પોતે કરબલામાં તો જ્યારે કોઈ પણ મસાહેબ પરાવે કે મદરસા પરાવે જનાબે અલી અકબરની માની વાત થાય તો ડિરેક્ટ આપણે બ્લોકે થઈ જાય ને કે હું આમાં કેમ રોઈ શકું અનોખી માં નહોતા ના તમને ક્યાંય કંઈક મળશે તમને સુરસમાં મળશે હા આ જીપુર સાઈન ફ્યાબી લીતે હોય કે કાતરો મેં જીપુર સાં હોય એમાં કંઈ પ્રોબ્લેમ નથી એટલે હું તમારું ધ્યાન એ ખેંચું છું કે કોઈ દિવસ તમે બ્લોકે ના ખાજો એ સમજીને આંસુ બહાવજો કે ફોર ધ પ્રોબેબિલિટી છે એ તો જ્યારે જમાનાની ઇમામ આવશે ત્યારે આપણને કહેશે કે શું એક્ઝેક્ટ હતું ત્યાં સુધી તો કિતાબમાં ગોતી ગોતીને કહેવાની વાત છે તો તમે જ્યારે પણ કંઈક એવું સાંભળો ત્યારે તમે દિલ ખોલીને ગમ કરજો એમાં કાંઈ ઓલું નથી એટલે કાંઈ વિચાર નથી કરવાનો કે આ નહોતું અમે કેમ અમારું આંસુ બહાવે
હતો એટલે આ બોલાય છે એનો કાંઈક પણ ફોન્ટમાં હોય સોફ એકાત્લે વ્રેમાં જો જેવી વસ્તુ છે કે જે આ મોકો નથી બયાર કરવાનો ને કાંઈ ફાયદો એ નથી હા જ્યારે જનાબ અલી અકબર અલીસલામની અઝાન થઈ જાય છે ત્યારે તમને ખબર છે બધા શહીદો જે છે બે વર્ષો છે કે જનાબ અલી અકબર ખાનદાને બની હાશિમમાં પહેલા શહીદ છે એ વર્ષો છે અને બીજો વર્ષિયો છે કે સૌથી છેલ્લે કેમ કે બીજા કોઈ કબૂલ ના કર્યા ના જ્યાં સુધી અમે હયાત છે ત્યાં સુધી અકબરને કંઈ આંચ ના આવી જોઈએ એ છે તો ઇન્શાલ્લાહ આપણે મસાયબમાં આપણે જે બીજું છે આપણે એ લઈએ છે હા જ્યાં અને બીજી વાત એ છે કે ઇમામ હુસેન અલી સલામ પાસે બધાએ રજા માંગવા આવ્યા છે સોફ જનાબે અલી અકબર મારામાં ખુદ ઇમામ હુસેને કીધું છે એને કે હલુમ્મા યા બુનૈયા હા મરસિયામાં આપણે સાંભળ્યું કે રજા માંગવા આવે છે એ એક વર્ષિયો છે કાંઈ પ્રોબ્લેમ નથી જ્યારે પરાણો ત્યારે હું પોતે આંસુ વહાવ્યો એ સમજીને કે પોસિબલ છે હશે એવું અને અલોક કે મારા મગજમાં ને મારા જાણવા પ્રમાણે એ છે કે એને કહેવામાં આવ્યું કે તમે આગળ વધો બસ આપણું કામ છે કે આપણે આપણા ઝહેનને એવી રીતના અદાપ્તે કરીએ અને ભૂલોકે ના થાય કેમ કે જે 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 એબ્સોલ્યુટ વેરિટે છે યમનો કોઈ પાસે નથી હા ઇમામ હુસેન અલેસલામ બેટા અકબરને કહે છે અરે બેટા હલુમમાં તમે તૈયાર થાઓ ને જાઓ તમે મેદાનની તરફ પણ એક કામ કરો બેટા અકબર તમે પહેલે બૈરાઓને ખુદાફિઝ કરવા જાઓ અલવિદા કરવા જાઓ અઝાદાર જનાબ અલી અકબર અલેસલામ ખૈમામાં જાય છે બધાથી વિદાય થાય છે તારીખની અંદરમાં છે કે બૈરાઓ જે છે બીબીઓ એ લોકો સફ થઈ જાય છે સફ થઈ જાય છે કે કોઈ રહી ના જાય અને જનાબ અલી અકબર અલી સલામ એ લોકો દરમિયાનથી પસાર થાય છે રાવી બયાન કરે છે કે મેં જોયું કે ખૈમાનો પડદો ઉઠે છે જાણ કે ના કોઈ નીકળવા માંગતો હોય પણ પછી પાછું કોઈને ખેંચી લેતું હોય છે તમને ખબર છે જ્યારે જનાબ અલી અકબર અને રજા માંગીને નીકળવા માંગે છે ત્યારે કોઈ એક બીબી આવીને વર્ગી પડે છે ભાઈ ભૈયા અકબર રમણા તમે ન જાઓ જરા કચી અમને મોહલત આપો વરી ઉભા રહી જાય છે આગળ વધવા માંગે છે અરે માં વર્ગી પડે છે આગળ વધવા માંગે છે જનાબે જૈનબ વર્ગી પડે છે અહીંયા સુધી કે તે રાવી બયાન કરે છે કે જ્યારે નીકળતા હતા ત્યારે એક નાની એક નાની બચીને ઉજ કે જે અરે અકબર થી લિપટી ગયા હતા અને જનાબ અલી અકબર બધાથી વિદા થઈને જાય છે અને જ્યારે જનાબ અલી અકબર અલેસલામ આગળ વધે છે આપણે સાંભળ્યું મરસિયામાં જ્યારે પોતે આગળ વધે છે ત્યારે પોતે અહેસાસ કરે છે ઇમામ હુસેન ની ખુદાફિઝ કરીને પોતે અહેસાસ કરે છે કે કોઈ પાછળથી આવી રહ્યું છે અને અકબર જ્યારે પછોરે મોડીને જોઈ છે ના બાબા ઇમામ એના બાબા પાછળ પાછળ આવી રહ્યા છે અકબર ઘોડા ઉપર ઉતરે છે બાબા અરે તમે મને રજા આપી દીધી હતી અને આપણે વિદાય થઈ ગઈ છે તમે શા માટે તો એ કહે બેટા અકબર અરે અગર તારા પાસે અરે જવાન દીકરો હો તો તું સમજ દે અઝાદારો અરે ખુદા આપણા જવાનોને સલામત રાખે ખુદા આપણા જવાનોને સલામત રાખે અઝાદારો જનાબ અલી અકબર આગળ વધે છે તમને ખબર છે ને અલી એ મુર્તુઝાના પોતરા હતા અરે પોતેની બહાદુરી બતાવે છે બહુ ઘણા જાલિમોને જહન્નમ વાસિલ કરે છે અરે એક સમય આવે છે કે જનાબ અલી અકબર અલેસલામ અરે પાછા ખૈમામાં આવે છે અરે ઇમામ હુસેન પાસે આવીને કહે છે અહી બાબા અહી બાબા અરે પ્યાસ ની શિદ્દતે મને અરે મારી નાખી છે અને જીવા પહેરેલો છો અરે એનો ભાર જે છે ઉહ અરે મને તકલીફ આવે છે હલ મિન શુરબતિન મિન મા અહી બાબા અરે શું કઈક થોડુંક પાણી મળી શકે
હું તમને પૂછું છું ન્યાયથી મને જવાબ આપજો શું અકબરને નહોતી ખબર કે બાપા પાસે પાણી નથી શા માટે અકબર શા માટે તમે અરે બાપા પાસે પાણી માંગો છો અરે અરબાબે મિંબર કે છે ના બે કારણ છે પહેલું કારણ તો ઈ હતું કે અકબર એક બાનું ગોતાતા બાપ પાસે પાછા આવવાને કે એને બાયના બાબા એને બહુ ગમતા હતા અને બીજું કારણ ઈ કે ઇમામ હુસૈન કે છે ઇમામ હુસૈન કહે છે કે બેટા અકબર થોડીક વાર પછી રસૂલે ખુદા તને પાણી આપશે પણ અગર તને પાણી જ ખપતું હોય તો આવ તારી જીભ મારા જીભ સાથે મલાવી દે સરદારો અરે અકબર એની જીભ અરે ઇમામ હુસૈન ના જીભ સાથે મલાવે છે અરે તરત ખેંચી લે છે અને ચીસ પારે છે ને કહે છે અરે બાબા અરે તમે મારા કરતા પણ વધારે પ્યાસા છો અરે અકબરને ખપતું હતું કે આ દુનિયા સમજે કે હુસૈન કેટલા પ્યાસા છે સરદારો અરે જનાબે અલી અકબર પરિવાર જાય છે મેદાનમાં અરે કેવો કેવો વખત આવે છે કે જનાબે અલી અકબરજી છે અરે એક ઝાલિમ આવી અરે એના માથામાં વાર કરે છે તલવાર મારે છે અરે અકબરના સરમાંથી તલવાર લાગે છે બીજો ઝાલિમ આવી અને એની કમરમાં તલવાર મારે છે આઝાદારો અરે જનાબે અલી અકબર શું કરે છે અરે ઘોડા સાથે લિપટી જાય છે અરે જ્યારે ઘોડા સાથે લિપટી જાય છે ત્યારે ઘોડો જે છે કે કેમ કે જનાબે અલી અકબર દુશ્મનોની દરમિયાન હતા અરે ઘોડો જે છે ઓર આગળ વધે છે અને ઓર વધારે દુશ્મનો તરફ જાય છે સરદારો જ્યાં પણ અકબર બેઠાતા હતા કોઈ આવીને તલવાર મારે છે કોઈ આવીને નેસો મારે છે સરદારો અરે અકબરનું શરીર અરે ચૂરે ચૂરા થઈ જાય છે આપણે આરામથી જશું ઇન્શાલ્લાહ તમને ખબર છે આજે આપણે કેને દિલસોજી આપવાની છે કેને દિલાસો આપવાનો છે આજે ખુદ ઇમામ હુસૈનને પુરસો આપવાનો છે સાધારો અને તે મઝલૂમ હુસૈન વા હુસૈના વા હુસૈના અરે અકબર અરે ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે અરે બાબાને પોતે કહે છે અલૈકુમ મિન્ની સલામ અરે આંખમાં અંધાર આવી જાય છે કઈ સૂચતું નથી અરે હુસૈન આગળ વધે છે અને જયારે ના દેખાય ત્યારે શું થાય અરે થોડું ખાલે છે જમીન ઉપર ભરી જાય છે સરદારો અરે હુસૈન કે છે અઈના ઇનંત યાવ અકબર યાદી અઈનંત યાદી અરે અલી તું ક્યાં છે હું હાથ જોડીને મૌલાને પૂછીશ અરે મારા મૌલા અરે મઝલૂમે કરબલા અરે તમે ક્યાં અલીને બોલાવો છો શું અલી અકબરને કે પછી તમારા ઉપર એટલી મુસીબત તૂટી પડી છે કે તમે બાબા અલીને બોલાવો છો સરદારો અહીંયા સુધી કે ઇમામ હુસૈન અરે ઝાલિમોથી મુખાતિબ થઈને કહે છે લાશે કા પતા દો યા આપ મિલા દો અરે કુફિયો મુજકો મેરે દિલબર સે મિલા દો અરે ઇમામ હુસૈન અલૈહિ સલામ આહિસ્તા આહિસ્તા અરે અકબર સુધી પહોંચે છે હજી જીવ હતો અકબરમાં સરદારો તમને ખબર છે શું કરે છે ઇમામ હુસૈન એક બાપ જવાન બેટા સાથે શું કરે તમે મને ન્યાયથી કહેજો સરદારો અરે હુસૈન અકબરજી અરે લિપટી જાય છે એના ગાલને અરે અકબરના ગાલ સાથે રાખે છે અને કહે છે અહીં બેટા અકબર ચાલો હું તમને ખાઈમા તરફ લઈ જાઉં
سالو تم نے کئی ماں طرف لئی جا زادارو ارے امام حسین بیٹا نے کیا چھے کہ تم نے سہارو آپ تارو ہے ایک ہاتھ مارا کھمبا مارا ارے آپ نے چالو آگر بجیے نے ہوتا نے کئی ماں ارے بھائی رہا ہوں بجی واس جوئی چھے زادارو ارے امام حسین جرم کیا چھے ارے اکبر نو ہاتھ ادا چھاتی اوپر چھے ہاتھ کاٹتا نتی جاری کیا چھے بیٹا اکبر کیم تمہارو ہاتھ جاتی نتی نہیں کرتو تو ایک بابا بابا بگی بہو یا دکھے سے یا برسی لگے لیا دی ازادارو اجرو کمر اللہ کوئی غم نہ پہ اپن نے ارے سوائی غم امام حسین ارے اپنا جوانوں نے سلامت رکھے اپنا بچاؤں نے سلامت رکھے ازادارو امام حسین کے سے بیٹا اکبر میں نے جوا دے ارے ہاتھ کاٹے چھے ارے جی نیزو چھے ارے تیہیا چھاتی میں چھے ازادارو ازادارو امام حسین کے سے کہ بیٹا اکبر ہوں تنے کاٹی دو چھو تو بیادی نہ کر ارے حسین زمین کربلا میں نہ گھوٹن نے راکے چھے ارے اینی پوری طاقت کی ارے تے نیزا نیانی نے ارے پوتے کھینچے چھے یا علی کہے چھے ارے دیسو تو نکرے چھے پر اکبر نہ کلے جانا کٹکا پر آئے واہ اکبرہ واہ اکبرہ ارے کلے جانا کٹکا نکرے چھے لوئی لو فوار اٹھائی چھے تیارے حسین کیا چھے الگ دنیا بعد اکر آفا اے بیٹا اکبر ارے تارا پسی اہ دنیا ارے جیبان لائک نہ تھی ارے چھلی روایت زیادہ رو ارے چھلی روایت ارے حسین ارے تے جوان لاشا جوان دکھرا میں لاشا میں لیے چھے ارے اوپاری دے خیمہ سجی لئی جوا مانگے چھے ارے ضعیف باپ چھے ضعیف باپ چھے زادارو فروق اوپاری چھے ارے باچا مکی دیا چھے ارے بیجی روایت ایم کیے چھے کہ حسین ارے نانا نانا بچاؤں نے بلاوے چھے ارے بنی آشیب نا ارے تے نانا نانا بچاؤں آوے چھے ارے حسین نے سہارو آوے چھے ارے کیے چھے والیہ